खेडूतो आज खेत प्रयोग करीने मोटी मात्रा में उत्पादन मेळवी रह्या छे। खेतर खेडवाथी लईने पाकने लणवा सुधी तमाम बाबतों में आज खेडूत आधुनिक थई रह्यो छे। साथे साथे खातरोमां पण जमीनने माफक आवे तेवुं वापरी रह्या छे। तो आज खातरनो जे प्रकार ऑर्गेनिक लिक्विड खातर पर एक विशेष मुलाकात एक नजर करे ऑर्गेनिक लिक्विड खातर पर। नमस्कार, हूँ छू मनोज अग्रावत ने आप जोई रह्या छो केटीवी न्यूज गुजराती। अपनी साथ एक एवं अतिथि है कि जे जमीन ने उगारवा नहीं परंतु मानव जात ने उगारवा मैदाने पड़ा है। तेनु मिशन है जमीन तो फलद्रुप बनशे पर मानव जात ने पण फलद्रुप बनावी जरूर है। तेमनु नाम है राहुल भाई शाह। नमस्कार सर, आपनु खूब खूब स्वागत है केटीवी न्यूज गुजराती में। थैंक यू, तमारो खूब खूब आभार। सौथी पहला तो कच्छ वागड़ थी आप निकळ्या छो वाया मुंबई अने लंडन सुधीनी आपने सफर रही छे, तो आ सफर विषे जरा केटीवी न्यूज़ना दर्शकोने थोड़ो जणावो। मैं एक एवो खातर तैयार कर्यु छे जेमां तमने डीएपी यूरिया कशुं लागतुं नथी, वगर कोई भी माइक्रो के मैक्रो न्यूट्रीएंट्स ने आ खातर काम करशे। तमारे आज पछीथी कोई डीएपी यूरिया कशुं नाखवानुं नथी। एक लीटर में तमारो एक एकर त्रैमासिक त्रिमासिक पाक બહાર આવી જશે, જેમાં એના ફાયદા શું એ તમને જણાવું કે પહેલો જ પાક તમારો ઓર્ગેનિકની ગણતરીમાં આવશે, કારણ કે જૈવિક ભારતના હિસાબે 127 જીવાણુ જે પેસ્ટિસાઇડ રેસિડ્યુ કહેવાય, જેને કે જીવ કીટનાશક દવાઓથી આવતા ઝેર 127 ઝેર નાબૂદ થઈ જશે, હેવી મેટલ કન્ટેન્ટ એ નાબૂદ થઈ જશે, જેનાથી તમારો પાક ઓર્ગેનિકની ગણતરીમાં આવશે, ન્યુટ્રિશનલ વેલ્યુ આખી સિસ્ટમેટિક કરવા માટે એ સહાયક બનશે। અત્યાર સુધી રાહુલભાઈ જે બજારમાં અનેક જે ખેત પેદાશ જે વધારનારી પ્રોડક્ટો છે, પરંતુ આપની જે પ્રોડક્ટ ગ્રાન્ડ હાર્વેસ્ટ જે નામ આપ્યું છે એ પ્રોડક્ટની વિશેષતા શું છે? આપણા પ્રોડક્ટની વિશેષતા એ છે ભાઈ કે સૌથી પહેલાં તો આપણે ચાલુ કરીએ કે કોસ્ટમાં ઘણો બધો ઘટાડો છે। ખેડૂત આજે સમજી લો કે 100 રૂપિયા ખર્ચે છે, એમાં એને 50% થી ઉપરનો ઘટાડો આવશે ખર્ચમાં। સેકન્ડ થિંગ, આજુબાજુમાં સૂકો લાગ્યો છે, વાયરસ લાગ્યું છે, આ છે તે છે, તો તમને સમજો આજુબાજુવાળા 100 રૂપિયાની દવા વાપરે છે પેસ્ટિસાઇડ કીટનાશક, તો તમારે 20 રૂપિયાનું વાપરવું પડશે, તમને 80 રૂપિયાનો ત્યાં ફાયદો થશે। સેકન્ડ થિંગ કે 15 દિવસ તમારો પાક વહેલો આવશે। થર્ડ થિંગ કે તમને આખા વાર્ષિક વર્ષમાં તમને 1-2 મહિનાનો બકાલુનો પાક બોનસ તરીકે ગિફ્ટમાં આપવામાં આવશે। તમે જે કન્વેન્શનલ ફાર્મિંગમાં રસાયણ વાપરીને જે તમે ખેતી કરો છો ભાઈ, એમાં 25% તમને ઘટાડો આવે છે। કીડા લાગી ગયા, આ લાગી ગયા, તે લાગે, એટલે 25% રિજેક્શન આવે છે। એ રિજેક્શન મારી દવાથી નહીં આવે, એને એના ઉપરાંત તમને માલ મળશે। બજારમાં અનેક પ્રકારના જે યુરિયા ખાતર ઉપલબ્ધ છે, આપનું જે લિક્વિડ ખાતર છે, તો લિક્વિડ ખાતર કઈ રીતે વપરાશ થાય છે, વિદેશમાં કઈ રીતે થાય છે, ખાસ કરીને ભારતને વાત કરીએ ગુજરાત અને મહારાષ્ટ્રની, તો ખેડૂતોને એ પણ માર્ગદર્શન આપશો કે આ લિક્વિડ કઈ રીતે વાપરવાનું રહેશે? ઘણા જગ્યાએ અમે ગુજરાતમાં ટ્રાયલ્સ લીધા છે, મહારાષ્ટ્રમાં ટ્રાયલ્સ લીધા છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ અત્યારે વાતાવરણની, વાતાવરણ બહુ જ ખૂબ જ અનસ્ટેબલ છે, ખેડૂતને ખૂબ જ તકલીફ થાય છે। આજે અમે લોકો 15-20% અતિવૃષ્ટિ, વાતાવરણનું અતિવૃષ્ટિ અતિક્રમણ, તમે સાંભળજો ધ્યાનથી ભાઈ, કે અગર તમને 15-20% વરસાદનો પાણીનો માર વધુ પડી ગયો તો બી અમારી પાસે દાખલાઓ છે કે અહીંયા હમણાં આજની તબક્કામાં ગુજરાતમાં જે સોયાબીન લાગેલા છે, જે પાણીના હિસાબથી સોયાબીનો બધા ઢળી ગયા છે, અમારા પાકથી સંપૂર્ણ ખાલી અમારો પાક વાપરમાં આવ્યો, અમારું મટીરિયલ ને એનાથી જે પાક છે એ બધા આજની તારીખમાં ઊભા છે, મહારાષ્ટ્રમાં બી અને ગુજરાતમાં બી। ગુજરાતમાં અમે જૂનાગઢ ક્ષેત્રમાં સોયાબીનનું ટેસ્ટિંગ હમણાં લીધું હતું, અતિવૃષ્ટિ વરસાદના કારણે છતાંય માલ ઊભો છે। સોલાપુરમાં અમે આ માલને સોયાબીન માટે વાપર્યો હતો, અતિવૃષ્ટિના કારણે પણ માલ હજુ તલક ઊભો છે। એટલે આપણી જે પ્રોડક્ટ છે કયા કયા પાકો માટે ઉપયોગી નીવડે છે, ખાસ કરીને ધાન્ય પાકો છે, શાકભાજી છે, એમાં કઈ રીતનું ઉત્પાદન વધારે છે? આપણી એક જ પ્રોડક્ટ બધામાં કામ આવે છે, તમને 3-માસિક પાકમાં જેટલા બી ધાન્ય છે, કડધાન્ય છે, પલ્સીસ છે અને શાકભાજીઓ છે, બધામાં જ કામ આવે છે। હોર્ટિકલ્ચર એટલે બાગાયત છોડીને, કારણ કે બાગાયતમાં બી કામ આવે છે, પણ એમાં
ઘણા ખરામાં નથી આવતું, એના ડોઝિંગ બદલાઈ ગયા છે, પણ બાગાયતમાં બી કામ આવે છે, જીરાયતમાં તો ટોટલ કામ આવે છે, કઈ પણ ચીજમાં તમે નાખી શકો છો આને. સામેથી અત્યારે જે છે ખેત ઉત્પાદન વધારવાની જે હોડ જામી છે ગુજરાતમાં અને ખાસ કરીને અન્ય રાજ્યોમાં, પણ એ પોતાનો સ્વાર્થ જોવે છે, માનવ જાતનો જોતો નથી. આપણી જે પ્રોડક્ટ છે ઉત્પાદન તો વધારે છે, પણ માનવ જાત માટે પણ ઉપયોગી એક કામ કરવા જઈ રહ્યા છો, તો એ કઈ રીતે આ પ્રોડક્ટ છે તે લાભદાયી બનશે? સાહેબ તમે મને એક વખત એક વાત સમજાવો કે ખેડૂત આજે જેનું હું અનાજ ખાઉં છું પાકેલું, એની મારાથી કોઈ દુશ્મની નથી, બરાબર? હવે આ ખેડૂત જયારે મને ઓળખતો નથી, એ મને નહીં એના જનરેશનને પણ ખતમ કરે છે. આજે જેન્ડરમાં ચેન્જીસ આવી ગયા, હું આ માધ્યમમાં વધારે કાંઈ બોલી શકતો નથી, પણ જેવી તમે સમજો છો કે ઇમ્બેલેન્સ ઓફ જેન્ડર હેઝ ટેકન પ્લેસ, એટલે ઇમ્બેલેન્સિંગ થઈ ગઈ છે, ઘણા બધા રોગો ઉત્પન્ન થઈ ગયા છે, માનસિક રીતે માણસો એકદમ શુદ્ધ વિચારી નથી શકતા, ઘણી બધી માનસિક અને શારીરિક આડઅસરો જે જોવા મળી રહી છે. બીજું વાત છે કે અત્યારે જમાનો ગેરંટીનો છે, કોઈ પણ જ્યારે પ્રોડક્ટ તમે બજારમાં મૂકો એટલે ખેડૂત વપરાશ કરતા પહેલા એક ગેરંટી માંગે છે કે જો આ ઉત્પાદન ખરીદીશ તો શું ગેરંટી કે આ સફળ રહેશે કે નિષ્ફળ. જરૂર છે આપે આ પ્રકારના કયા જે સંશોધનો કર્યા છે કે જે માનવ જાત માટે અને ખેડૂતો માટે ઉપયોગી છે? અમારી વેબસાઇટ છે ghajali.com, ghajali.com. દોસ્તો તમે લખી લો, હું હજી ફરી એકવાર રિપીટ કરું છું, ghajali.com. આ વેબસાઇટ પર તમને બધી જ માહિતી જોતે ખપતી માહિતી બધી લોડેડ છે, અપલોડેડ છે, રિપોર્ટ બી લોડેડ છે. ફક્ત ખેડૂત આને ડાઉનલોડ કરી શકશે, ખેડૂએ પોતાની પૂરી વિગતવાર વિસ્તાર ઓનલાઈન ભરવી પડશે, એટલે એને બધા જ પુરાવા મળી હશે. બીજું વાત છે કે 60% જે ખેડૂતો ખેતી કરે છે જે સૌથી મોટો આધાર એના ઉપર છે, આ પ્રોડક્ટ વાપરવાથી તેમને ફાયદો અત્યાર સુધી શું થતો હતો અને જ્યારે આ તમારી લિક્વિડ જે ખાતર છે તે વાપરશે તો તેના ઉત્પાદનમાં શું ફરક પડશે, તેના આર્થિક જે વાત કરીએ ઉપાર્જનમાં તો તેમને શું ફાયદો થશે? ઉપાર્જનમાં એમને જે ખરાબ માલ નીકળતો હતો એ નહીં નીકળે, જે દાણો ખરાબ થતો હતો એ નહીં થાય. સેકન્ડ થિંગ કે પાક એનો આજે ક્લાઇમેટિકલ અતિવૃષ્ટિ સામે પણ ઊભો રહી છે. પહેલો પાક એને ઓર્ગેનિક મળે છે, 15 દિવસ વહેલા મળે છે સિઝનમાં, સૌથી પહેલો પાક એ લે છે, વાં એને વળતર વધારે મળશે ખેડૂને. સેકન્ડ થિંગ ઓર્ગેનિકનું ખેડૂને વળતર વધારે મળશે. ત્રીજી વસ્તુ, જનતા ઉપર એનો બહુ ઉપકાર રહેશે કે એ સક્ષમ સારું ખાવાનું ખવડાવે છે, સ્વચ્છ અને સુંદર ધાન્ય આપે છે. સેકન્ડ થિંગ કે ન્યુટ્રિશનલ વેલ્યુ બધી બેલેન્સ થઈને બહાર નીકળશે સાહેબ. બીજું ખૂબ જ ગૌરવની વાત છે ગુજરાત માટે કે તેમને વર્લ્ડ રેકોર્ડ ઓફ બુક્સમાં પણ સ્થાન મળ્યું છે, તો આ કયા વિષય ઉપર આપને આપ જે એવોર્ડથી સન્માનિત કરાયા? મને એવોર્ડ મળ્યું છે ડીએપી ને યુરિયા અને મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સને નાબૂદ કરીને સિંગલ વનસ્પતિથી બનાવેલી એક દવાને છાંટીને એનો ઉપયોગ કરીને એને વાપરવાથી જે બધા દુર્ગુણો દૂર થઈ જાય છે એના વાસ્તે મળ્યું છે. અને આ ચીજ પહેલી પ્રથમ ભારતથી ચાલુ થાય એવી આપણી ઈચ્છા છે, બાકી સર્વ સંસાર માટે આ જરૂરી છે. કારણ કે ઓર્ગેનિક ખેતી એક રિવોલ્યુશન છે, એક લડાઈ છે સમસ્ત સંસાર માટે, ખાલી ભારત માટે નહીં, હરેક મનુષ્ય જાતિએ આ બદલાવ કરવો પડશે, નહીંતર આવનારી પેઢીને તમે ઝેર આપીને જશો ભાઈ. કારણ કે અત્યારથી વિચારવાની ક્ષમતા, વિચારવાની દિશા જુવાનિયાઓની, નાના વર્ગની બદલાઈ ગઈ છે, એને તમે ઓળખી લો. સમય વયો ગયા પછી કાંઈ નહીં થાય, આનાથી તમારી જમીન પણ ફળદ્રુપ થતી રહેશે. અત્યારે તમને જે પાક મળે છે એ પાક તમે આ વર્ષ દોઢ વર્ષ વાપર્યા પછી કદાચ આવતા વર્ષે તમારો પાકનો દર ડબલ થઈ જાય. હું કહી નથી શકતો, પણ જે લોકોએ પણ ખેતી કરી છે એ લોકો માને છે કે નહીં સાહેબ તમે જે કહો છો એ સત્ય છે. બીજું વાત મહત્વની એ કરીએ કે જે ખેડૂતોએ ઉત્પાદન વધારવા પેસ્ટિસાઇડનો બેફામ ઉપયોગ કર્યો છે, જમીન તો તેમની એકદમ ખરાબ થઈ ગઈ છે, આ જે ખરાબ થઈ ગયેલી જમીન જો પુનર્જીવિત કરવી હોય તો આપણું જે લિક્વિડ ખાતર છે કેટલું ઉપયોગી રહેશે? હા, અમારું લિક્વિડ ખાતર કેવી રીતના કામ કરે એ કહી દો ભાઈ તમને. અમે જેને સ્પ્રે કરીએ, તમે ખાતર સ્પ્રે કરો એટલે પહેલાં પત્તાને પોષણ મળે, પત્તાથી ડાળીમાં જાય, પછી એને ફૂલ આવ્યા હોય તો એના પર જાય, એનાથી પછી પાછું નીચે જાય, ત્યાંથી મૂળિયામાં જાય, અને મૂળિયો પછી જેમ આપણે અનાજ ખાઈને સવારના જતા હોઈએ છીએ એવી રીતના છોડ પણ જતું હોય છે. તો એનું જેટલું પણ રસાયણ વધશે એ બધું જમીનમાં જશે,
અને જમીનને ફળદ્રુપ કરશે. બીજી મહત્વની આગામી આપનું મિશન શું છે? એક તો છે આપ માનવ જાત ખેડૂતોને તો બચાવી રહ્યા છો, માનવ જાતને આ કઈ રીતનો આપનો પ્લાન છે? ક્યાં સુધી માર્કેટમાં પહોંચશો, કઈ રીતે પહોંચશો? અમે બહુ જલ્દીથી માર્કેટમાં પહોંચશું. અમારી ફેક્ટરીઓનું કામ ચાલુ છે અને અમે માલ વેચવાનું ચાલુ કર્યું છે. અમે 2-3 લાખ જેવો માલ બનાવી અને બજારમાં ઉતર્યા છે. એવું નથી કે માલ નથી, અમારી પાસે માલ છે, બજારમાં માલ લઈને જ ઉતર્યા છે. પણ બધાની તો ભૂખ પૂરી કરી શકતા નથી આપણે, એટલે અમે બહુ ટૂંકા જ સમયમાં ખૂબ સુંદર પ્રયોગ લઈને આવી જશું. તાતા ગજાલા ગ્રુપના MD રાહુલ શાહ કે એક ખેડૂતને તો મોટે પગભર બનાવી રહ્યા છે, પણ સાથોસાથ આગામી સમયમાં માનવ જાત ઉપર જે પેસ્ટિસાઇડથી જે ખતરો તોળાઈ રહ્યો છે, જે નુકસાની ભોગવી રહ્યા છે, તેમને આડઅસરથી બચાવવાનો પણ છે. નમસ્કાર, અમને રજા આપશો. નમસ્કાર.